ગુજરાત રાજ્યમાં અત્યારે 108% પણ વધારે વરસાદ થઈ ગઈ છે, જે ઓન એવરેજ 30 યર્સના એવરેજ છે. એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો આપણે મોર દેન 100% છે. અને તમામ રીજન્સ, કચ્છ, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, સેન્ટ્રલ, સાઉથ, એ તમામ રીજન્સમાં પણ 100%થી વધારે વરસાદ થઈ ગઈ છે. આ જે 5 દિવસનો વધારે વરસાદનો કાળ હતો એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી સતત SEOC ખાતે આવતા હતા, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, ટેલિફોનના માધ્યમથી, અને અમારી તમામ વિભાગીય સચિવોના માધ્યમની સાથે મંત્રણા કરીને એમના મહત્ત્વપૂર્ણ નિર્દેશો અમને પ્રાપ્ત થયા. તમામ જિલ્લાઓમાં જે રેસ્ક્યુ અને રિલીફની કામગીરી છે અને પછી રિહેબિલિટેશનની કામગીરી છે, એના માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સદૈવ નિર્દેશ અમને પ્રાપ્ત થતો હતો. અને તમામ જિલ્લા કલેક્ટરો સાથે મોબાઈલ ઉપર પણ અહીંયા ઇમરજન્સી ઓફિસથી સતત વાતચીત કરતા હતા. સાવચેતીના ભાગરૂપે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશથી તમામ પ્રભારી સચિવો તમામ જિલ્લાઓમાં એમને 2-3 દિવસ 4 દિવસ જ્યાં જે રીતે પરિસ્થિતિ હતી એ રીતે એમને પ્રવાસ કર્યો, અને એમનું પણ માર્ગદર્શન તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા કલેક્ટર્સની ટીમને મળ્યો. સાથે સાથે પ્રભારી મંત્રીશ્રીઓ અને ડેઝિગ્નેટેડ મંત્રીશ્રીઓ પણ જે જે જિલ્લાઓમાં વધારે મુશ્કેલી હતી ત્યાં સાવચેતીના ભાગરૂપે ત્યાં ગયા અને ત્યાં એમને કેમ્પ પણ કર્યો. અત્યાર સુધીમાં જે હવે વરસાદનું સ્પેલ પૂરું થયું છે, 2 અને 3 તારીખ પણ સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતમાં થોડી વરસાદ થઈ, પણ વધારે વરસાદ જે છે 25-30 તારીખ થઈ, અને એ દરમિયાન જે ડેમેજ થયો એ ડેમેજને પૂર કરવા માટે રેસ્ક્યુ અને રિલીફના ભાગ રૂપે રાજ્ય સરકારે અને SDRFના ફંડમાંથી તમામ જિલ્લાઓને અમે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીઓએ ત્યાં સર્વેની કામગીરી કરી. જે આંકડાની વાત કરી અત્યારે તો 14 જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા, અને એ 14 જિલ્લાઓમાં 16,95,000 લોકોને અત્યાર સુધીમાં 8 કરોડથી પણ વધારે કેશ ડોલ્સનું ચૂકવણું થયું છે. એ કેશ ડોલ્સનું ચૂકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે 5,000 રૂપિયા કેશથી અથવા DBT ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ. જે ઘર વખરી અને કપડાં સહાય છે એ 50,111 કુટુંબોને હજી સુધી 30 તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે, અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે, કપડાં માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે. જે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે, અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે. ટોટલ ડેથ જે છે એ 49 છે. બાકી ડેથ્સમાં જે ચૂકવણું અત્યારે નથી થયું એ બી એક ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં થઈ જશે, અને એનું કારણ પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં થોડુંક વિલંબ થયું હોય અથવા ડોક્યુમેન્ટેશનનો વિલંબ થયો હોય. જિલ્લા લેવલ ઉપર એક કમિટી હોય છે, એનું નિર્ધારણ 1-2 દિવસમાં થઈ જશે, બાકી લોકોને પણ ચૂકવણું થઈ જશે. પશુ મૃત્યુ સહાય પણ રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી છે, SDRFમાંથી જે ગ્રાન્ટ મળી છે એમાંથી 2,618 પશુઓ માટે 1.78 કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે, અને બાકી પણ જે પશુઓની મૃત્યુમાં હાલની વરસાદ જે છે 2 અને 3 તારીખમાં જે વરસાદ થઈ એમાં પણ અગર કંઈ પશુઓની મૃત્યુ થઈ હોય તો એના માટે પણ જિલ્લા કલેક્ટર સાહેબની કામગીરી પોતાની કરે છે. મકાન સહાય પણ તમામ આ અફેક્ટેડ જિલ્લાઓમાં જ્યાં જ્યાં મુશ્કેલી થઈ એમાં કાચા મકાન હોય, પાકા મકાન હોય, ઝૂંપડા હોય, આંશિક રીતે તૂટેલા હોય અથવા કમ્પ્લીટલી ડેમેજ્ડ મકાન હોય એ તમામમાં જે સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે 4,673 મકાનોને 367.6 લાખ રૂપિયાનું ચૂકવણું એ બી થઈ ગયું છે અત્યારે, અને બાકી જે થોડા ઘણા બાકી રહી ગયા છે લોકો કલેક્ટર્સ તમામ જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા જેટલા પણ વિભાગો છે એમના એક ટીમ બનાવીને એ લોકો સર્વે અત્યારે ચાલુ જ છે. વધારે વરસાદના કારણે ગામડાના તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા હશે, એટલે અમુક જગ્યા જે સર્વે નથી થયું એ ચૂકવણું પણ 1-2 દિવસમાં થઈ જશે, કારણ કે અત્યારે માનસૂનનો સ્પેલ જે છે પૂરું થઈ ગયું છે. જે NDRFની ટીમ હતી 17 ટીમ ડિપ્લોયમેન્ટમાં હતી, SDRFની 27 ટીમ ડિપ્લોયમેન્ટમાં હતી, અને આર્મીના 9 કોલમ જે છે જેમાં 60 જવાનો રહે છે એ લોકો પણ જુદા જુદા જિલ્લામાં જ્યાં જ્યાં વધારે તકલીફ હતી, મુશ્કેલીઓ હતી ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યો હતો, અને એ લોકોએ પણ રેસ્ક્યુ અને રિલીફમાં બહુ સારી કામગીરી કરી હતી.
એરફોર્સ તરફથી અને કોસ્ટગાર્ડના ચોપર આ બંને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એજન્સી જે છે એમનો પણ પૂરતો સહકાર અમને મળ્યો. કોસ્ટગાર્ડના બહુ સહકાર અમને હતા અને જે બી રેસ્ક્યુ બાય ચોપર કરવાનું હતું એમાં એરફોર્સ અને કોસ્ટગાર્ડ તરફથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના દરમિયાન 42,083 લોકોને શિફ્ટિંગ કરવામાં આવી એક એવી જગ્યા ઉપર જ્યાં શેલ્ટર હોમ હોય અથવા પ્રાઇમરી સ્કૂલ હોય અથવા સેફર પ્લેસીસ હોય એ જગ્યા એમના શિફ્ટિંગ થઈ. રેસ્ક્યુ ટોટલ 37,050 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું. માર્ગ અને મકાન વિભાગના લગભગ જે ડેમેજ રોડ છે એમાં 2223 કિલોમીટર રોડ રસ્તાનું સમારકામ માત્ર 10 દિવસમાં કરીને તાત્કાલિક મોટરેબલ થઈ જાય રોડ આ રીતે કરવામાં આવ્યું છે. અમુક જગ્યાએ જે ઓવરટોપિંગના કારણે બિલકુલ ધોવાઈ ગયો હોય એક સમારકામ ચાલુ બી છે, પણ 2223 કિલોમીટરનો રોડ માત્ર 6-7 દિવસમાં રિપેર કરવું એ માનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ ઉપર આરએનબીની સમગ્ર ટીમે બહુ ઝડપથી કામગીરી કરી છે. એ જ રીતે ઉર્જા વિભાગમાં 71 ડિફરન્ટ ટીમ્સ માલ સામાન અને વાહન સાથે અસરગ્રસ્ત જિલ્લાઓમાં એ લોકો ગયા અને એ લોકોએ 24 કલાક જે વીજ પુરવઠો છે એના સપ્લાય માટે કામગીરી એ લોકોએ કરી. 6,931 ગામોમાં અને 17 શહેરોમાં વીજ પુરવઠો જે છે એ ડિસ્ટર્બ થયો અને એ પૈકીના 6,927 ગામોમાં અને તમામ શહેરોમાં રીઇન્સ્ટેટ થઈ.